હમણાંથી જ એવા સંકેતો મળે છે કે 2022નો વર્ષ 2021 અને 2020ના વર્ષથી પણ વધારે વિધ્વંસક વર્ષ હશે। હાલમાં વાવાઝોડા પૂરથી લઈને ઘણી બધી કુદરતી આફતો આવતી જાય છે। 2022ના વર્ષમાં આ બધી મુસીબતોમાં મોટા પાયે વધારો થશે। તમને એ પણ જણાવી દઈએ કે પહેલાના વિદ્વાનો 2022ના વર્ષને વિધ્વંસક વર્ષ કહી ગયા છે, પણ શું પહેલાના વિદ્વાનોએ કહેલું સાચું પડશે કે પછી 2022નો વર્ષ 2020 અને 2021ના વર્ષ કરતાં પણ સારું વર્ષ હશે? તમે બધા વિચારી રહ્યા હશો કે 2021નો વર્ષ સારો નથી, તો 2022નો વર્ષ કેવો હશે? તો મિત્રો, આજના આ વિડીયોમાં વર્ષ 2022ની અમુક ભવિષ્યવાણીઓની વાત કરશું અને તમને એ પણ જણાવશું કે 2022નો વર્ષ કેવું હશે, 2020 જેવો કે 2021 જેવો, કે પછી એનાથી સારું હશે કે ખરાબ। આ બધી માહિતી આજના આ વિડીયોમાં તમને મળશે, માટે આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। અને મિત્રો, તમારો એક લાઇક અમને આવા જ રસપ્રદ વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે, માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। નાસ્ત્રેદમસ, જેઓ 16મી સદીના મહાન ભવિષ્યવક્તા હતા, તેમણે 16મી સદીમાં 20 સદીઓની ભવિષ્યવાણીઓ કરી હતી। નાસ્ત્રેદમસ દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓમાંથી ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી છે। પાછલા 450 વર્ષ પહેલા તેમણે જે પણ કહ્યું હતું તે બધું હમણાંના સમયમાં સાચું પડ્યું છે। આ જ કારણે નાસ્ત્રેદમસ 16મી સદીના વિવાદિત વ્યક્તિ માનવામાં આવતા હતા। નાસ્ત્રેદમસ એવા વ્યક્તિ હતા જેમણે પોતાની ભવિષ્યવાણીઓ વિજ્ઞાનને પણ પડકાર આપ્યો હતો, કેમ કે વિજ્ઞાન ભવિષ્યની અવધારણાઓને નથી માનતું, પણ નાસ્ત્રેદમસની કહેલી વાતો સાચી સાબિત થતી હતી। તો તમને સૌથી પહેલા જણાવીએ 2022ની નાસ્ત્રેદમસની ચોંકાવનારી ભવિષ્યવાણીઓ। નાસ્ત્રેદમસે કહ્યું હતું કે 2022માં ધર્મ માણસોને અલગ કરશે, કાળા અને સફેદ તથા બંનેની વચ્ચે લાલ અને પીળા પોતપોતાના અધિકારો માટે એકબીજાથી લડશે, દુષ્કાળ, યુદ્ધ અને ભૂખમરીથી માનવતા પરેશાન થઈ જશે। નાસ્ત્રેદમસે પોતાની પુસ્તક ધ પ્રોફેસીસમાં ભારતમાં હિન્દુ ધર્મના અને મહાન નેતાના નવજીવનની વાત કરી હતી। હમણાં અમે તમને જણાવશું નાસ્ત્રેદમસની 2022 માટે કરાયેલી ભવિષ્યવાણીઓ, જેના અનુસાર આવવાવાળો વર્ષ 2022 કેવો હશે અને આવવાવાળા વર્ષ 2022માં શું શું થશે। નાસ્ત્રેદમસની 2022ની ભવિષ્યવાણી મુજબ વિશ્વમાં 2022માં ઘણી તબાહી થવાની છે। ત્રીજા વિશ્વયુદ્ધના આરંભના અનુમાન આ વર્ષમાં લગાવવામાં આવ્યા છે। 2022ની ભવિષ્યવાણી મુજબ વિશ્વ નવી રીતે શક્તિનો સંતુલન કરશે, એમાં ચીનની ભૂમિકા મહત્વપૂર્ણ હશે। ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન દેશો ચીનથી બધા સંબંધો તોડી અને તેને ટક્કર આપશે અને વિશ્વના બધા દેશો ભારત સાથે મિત્રતા કરશે અને ભાઈચારાને વધારશે। એક સાથે એકઠા મળીને સેનાની યોજનાઓ બનાવશે અને દક્ષિણ ચીન સાગર અને હિન્દ મહાસાગરના દેશો ભારત સાથે જોડાશે। 2022માં કુદરતી આપત્તિઓ વધારે તારાજી સર્જશે, એમાં પૂર, ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ થવાની વાતો કહેવામાં આવી રહી છે। 2022 માટેની ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષ વિશ્વ માટે વિનાશના એંધા લઈને આવી રહ્યો છે, એના કારણે 2022માં જાનમાલનું વધારે નુકસાન થશે। અને એવા પણ એંધાણ સામે આવી રહ્યા છે કે 2022માં દુનિયાનો સૌથી મોટો યુદ્ધ થશે। મિત્રો, જો તમે એ વિચારી રહ્યા છો કે 2020 અને 2021 આપણા માટે સારું વર્ષ નથી રહ્યો, તો 2022 સારો હશે, તો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીઓ મુજબ આ ખોટું છે। આવવાવાળો વર્ષ 2022 વર્તમાન વર્ષ 2021થી પણ વધારે ખતરનાક હશે, પણ 2022નો વર્ષ ભારત માટે બહુ જ સારા સમાચાર લઈને આવી રહ્યો છે, કારણ કે નાસ્ત્રેદમસના કહેવા મુજબ ભારતનો જે મહાન નેતા છે તે ભારતના વિકાસ માટે બધા કાર્યો કરશે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ મહાન નેતાને નરેન્દ્ર મોદી સાથે સરખાવવામાં આવી રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા છે, એટલે કે 2014થી લઈને 2021 સુધી ઘણા બધા વિકાસના કાર્યો થયા છે અને ઘણું બધું દેશને ફાયદો થયો છે, તો એમ કહી શકીએ છીએ કે 2022નો
વર્ષ એ ભારત માટે સારો હશે અને ભારત માટે સારા સમાચાર લઈને આવી રહ્યો છે। મિત્રો હવે તમને જણાવીએ નાસ્ત્રેડમસ કોણ હતા। નાસ્ત્રેડમસનો જન્મ ફ્રાન્સના જહૂદી પરિવારમાં થયો હતો, પણ તેમના જન્મથી પહેલા તેમના પરિવારે ઈસાઈ ધર્મ અપનાવી લીધું હતું। માનવામાં આવે છે કે પ્લેગની બીમારીમાં તેમનો આખો પરિવાર નાશ પામ્યો। નાસ્ત્રેડમસ માટે કહેવામાં આવે છે કે તેઓ રાતના સમયમાં કલાકો સુધી પાણીથી ભરેલા પિત્તળના પાત્રમાં ભવિષ્યની ઘટનાઓ જોતા હતા। પછી તેમણે બધી ભવિષ્યની ઘટનાઓને લખવાનું ચાલુ કર્યું, જેને 1555માં સેન્ચુરીઝ નામના પુસ્તકમાં સંકલિત કરવામાં આવ્યું। મિત્રો હવે તમને જણાવીએ નાસ્ત્રેડમસની કેટલીક એવી ભવિષ્યવાણીઓ જે સાચી પડી ગઈ છે। જાપાનમાં હિરોશિમા અને નાગાસાકીમાં થયેલા પરમાણુ હમલાને લઈને નાસ્ત્રેડમસની ભવિષ્યવાણી સાચી પડી હતી। નાસ્ત્રેડમસે કહ્યું હતું કે એવા ધમાકા થશે જેની અસર ઘણા સમય સુધી રહેશે। નાસ્ત્રેડમસે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે બે પથ્થર એકબીજાથી ટકરાશે જેના કારણે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થશે, એનાથી આકાશ આંતકનો નિશાન બનશે। મિત્રો તમને વિશ્વાસ નહીં આવે કે 6 ઓગસ્ટ 1945ના દિવસે અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી નામના બે શહેરો ઉપર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો, જેની અસર હમણાંના સમય સુધી ચાલી રહી છે। ત્યાંના લોકો હજી પણ ખોડખાપણવાળા જન્મે છે અને આ પરમાણુ બોમ્બના કારણે 2 લાખથી વધારે લોકો પણ માર્યા ગયા હતા। નાસ્ત્રેડમસની બીજી ભવિષ્યવાણી 2001માં થયેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલાની ભવિષ્યવાણી પણ સાચી પડી છે, જેમાં તેમણે કહ્યું હતું કે 2 જોડિયા ટાવર સાથે એક મોટી વસ્તુ અથડાશે અને પછી તારાજી સર્જાશે। કેટલાક લોકોનું માનવું છે કે નાસ્ત્રેડમસે પોતાના મૃત્યુની પણ ભવિષ્યવાણી કરી હતી। તેમણે કહ્યું હતું કે હું બેન્ચ અને પલંગના નજીક મૃત અવસ્થામાં મળીશ, અને તેમણે પોતાના મોતની એક રાત પહેલા જણાવી દીધું હતું કે આગલી રાતના હું જીવતો નહીં રહું। નાસ્ત્રેડમસની કરેલી ભવિષ્યવાણી મુજબ બીજા દિવસની સવારે પોતાના રૂમમાં મૃત અવસ્થામાં તેઓ મળ્યા હતા। તો તેમણે જે ભવિષ્યવાણીઓ કરી હતી તે કેમ ખોટી સાબિત કરી શકાય? આમ તેમણે પોતાના મૃત્યુની કરેલી ભવિષ્યવાણી પણ સાચી સાબિત પડી। એના સિવાય નાસ્ત્રેડમસે ડાયનાની મોત, હિટલરનો ઉદય, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત અને એના સિવાય ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી જેઓ સાચી પડી હતી। નાસ્ત્રેડમસની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી હતી અને તેમના દ્વારા કરાયેલી પોતાની મૃત્યુની ભવિષ્યવાણી પણ સાચી પડી હતી। તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો, અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને ઓન પણ કરી નાખજો, જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી તમને સૌથી પહેલા મળી જાય અને તમે અમારો કોઈ પણ વિડીયો મિસ ન કરી શકો। અને મિત્રો આજના આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આજના આ વિડીયોને શેર કરજો જેથી બધા લોકોને ખબર પડે કે આવનારો વર્ષ 2022 કેવો હશે અને 2022માં શું શું થશે। તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।